ઉપલેટામાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કાઠાગોરમાં ઠેર ઠેર પૂજન અર્ચન કરવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પૂજા પાઠ દાન પુણ્ય થઈ રહ્યા છે. ત્યારે મહિલા મંડળ દ્વારા તેમજ ભાવિ ભક્તજનો દ્વારા કાઠાગોરનું પૂજન અર્ચન તેમજ દરરોજ સવાર સાંજ સત્સંગ યોજવામાં આવે છે. ત્રણ ત્રણ વર્ષે એક વધારાનો માસ આવે છે એટલે કે આ વર્ષે 12 ને બદલે 13 માસનું વર્ષ થાય છે, જેમાં એક વધારાનો માસ એટલે અધિક માસ, જેનો સ્વીકાર સાક્ષાત પુરુષોત્તમ ભગવાને કરેલો છે. એટલે આ માસમાં જપ તપ દાન પુણ્યનું મહત્વ વધારે હોય છે, જેથી આ માસમાં ઠેર ઠેર ધાર્મિક ઉજવણીઓ થઈ રહી છે, જેમાં સૌરાષ્ટ્રની જેમ ઉપલેટા પંથકમાં પણ પુરુષોત્તમ ભગવાન આરાધનામાં મહિલાઓ લીન થઈને અધિક માસની ઉજવણી કરે છે અને ધાર્મિક કાર્યક્રમો યોજે છે. પુરુષોત્તમ ભગવાન ઈ પેલા મોડમાસ એને આવ્યો, મોડમાસ એની પાસે આવ્યો અને કીધું કે ભગવાન મારું ક્યાંય સ્થાન નથી અને મને બધા હેરાન કરે છે અને આ બધું આ નથી, હું થાય કે. એટલે પછી ભગવાને એને આપ્યું, પાસે બેહાડ્યો, આશ્વાસન આપ્યું અને કીધું કે આથી પુરુષોત્તમ મહિનો રે અને એને ખૂબ જ ફળ મળે, દાન પુણ્ય અધિક અધિક મહિનામાં ગમે જરાક પણ કરે તો ઘણું બધું ફળ મળે પુરુષોત્તમ મહિનાનું. અને કાઠાગોરમાની પૂજન કરવી, ઓખાબાઈએ આ વ્રત કર્યું હતું એને હિસાબે એને ભગવાનના કૃષ્ણ ભગવાનને ઘરે એનો પુત્ર વધુ થયા, એવી રીતે આ પુરુષોત્તમ મહિનો ગણાય છે.